विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં પાઠ 4 સર્વોચ્ચ અદાલતનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પાર્ટ 1 માં સર્વોચ્ચ અદાલત છે એના વિશે ટૂંકમાં માહિતી મેળવી, તે ક્યાં આવેલી છે, તેની સ્થાપના ક્યારે થઈ અને એને ન્યાયતંત્રને આપણે ધારાસભા કારોબારી સભા છે જે સરકારના જે અન્ય અંગો છે એનાથી સ્વતંત્ર શું કામ રાખ્યું તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. તો હવે આપણે જોવાનું, પછી નર્મદાનો એક ચુકાદો છે એનું એક્ઝામ્પલ લીધું. તો હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે, આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એનો જવાબ છે જી હા, જે વિભિન્ન સ્તરની તાલુકા અદાલત, જિલ્લા અદાલત, રાજ્ય અદાલત છે એ એકબીજા સાથે જોડાયેલી જ છે, બરાબર. આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા અપનાવવામાં આવેલો ચુકાદો છે એ યોગ્ય નથી, બરાબર, તાલુકા અદાલતે કોઈ ચુકાદો આપ્યો અને એમ થાય કે યોગ્ય નથી, તો એ જિલ્લા અદાલતે જઈ શકે. જિલ્લા અદાલતે આપ્યો એ ચુકાદો યોગ્ય ના લાગે તો રાજ્યની વડી અદાલતમાં જઈ શકે, અને જો રાજ્યની વડી અદાલતનો ચુકાદો પણ યોગ્ય ન લાગે તો સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે. એટલે આને કહેવાય અપીલનો અધિકાર. તો તેનો ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ. આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ છે એ સરકારી કોલેજને જોડતો હતો, બરાબર, બે શું કરતો હતો, સરકારી કોલેજને જોડતો. આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું, જો અહીંયા બતાવ્યું છે એવું, બરાબર, એ વોકળું છે એ પસાર થતું હતું. એમાં શું હતું તો કે કારખાનાના રંગ, રસાયણો અને ગંદા પદાર્થો છે કે જેમાંથી એના ભેગા ભળતા હતા અને એની વાસ પણ આવતી હતી, તેને નાળામાં છોડવામાં આવતા હતા. આ ગંદકીથી મોટી સંખ્યામાં શું છે તો કે મચ્છરો ઉત્પન્ન થતા હતા અને તે સાથે આ નાળામાં કિનારા પર આજુબાજુ રહેનારા જે લોકો છે એ જાજરૂ પેશાબ પણ કરતા હતા. એટલે ફૂલ રીતે જોઈએ તો અહીંયા ગંદકી છે એ ફેલાતી હતી. રાજ્યનું જે આરોગ્ય ખાતું છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું, બરાબર. આરોગ્ય ખાતું છે એનું કામ છે કે એ સ્વાસ્થ્યની જાળવણી કરે, પણ જો આવી જ પરિસ્થિતિ સર્જાઈ રહે તો એને જાળવણી છે એ કઈ રીતે કરવી એ પણ નિષ્ફળ જવા લાગ્યા. પરંતુ તે વિભાગના અધિકારીઓ છે એ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણપણે છે એ નિષ્ફળ રહ્યા હતા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો, એટલે કે જે લોકો હતા કે જેને આનાથી તકલીફ હતી એવા રહીશ લોકો છે તે તાલુકાની અદાલત એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટ, તાલુકા અદાલતને શું કહેવાય, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટ, બરાબર, ત્યાં છે, એને તાબાની અદાલત પણ કહેવામાં આવે છે, ત્યાં છે એ જાય છે. એટલે ત્યાં તાલુકા અદાલતનો ચુકાદો આવે છે, ત્યાં કેસ ચાલે છે, સુનાવણી થાય છે અને છેલ્લે ચુકાદો મળે છે. કે મેજિસ્ટ્રેટે કોની તરફેણમાં ચુકાદો આપ્યો તો કે અરજદાર, જે લોકોને આનાથી પરિસ્થિતિથી પ્રોબ્લેમ હતા એવા જે લોકો છે એની જેની વિરોધમાં જે કેસ કર્યો હતો એ લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો કે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા નિષ્ફળ ગયા છે, તેથી આ બંને સંસ્થાને તત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે અને 15 દિવસમાં પાકી ગટર લાઇન નાખવાની કામગીરી છે એ પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે. પછી તો કે ન્યા છે એ એટલા દિવસનું તો થઈ ગયું, પછી જિલ્લા અદાલતમાં ગયા તો ત્યાં શું થયું તો કે જો અહીંયા શું થાય છે તો કે એની પાસે ગયા એટલે પછી ઓલા લોકો છે એ જિલ્લા અદાલતમાં ગયા કે અમને આ ન્યાયથી સંતોષ નથી, એટલે મ્યુનિસિપાલિટીએ શું કર્યું તો કે આ કેસને રતલામની જિલ્લા અદાલતમાં, મ્યુનિસિપાલિટી ઉપર આવ્યું કે તમે આ બધું હરખું કરી દો, બરાબર, લોકોની અરજી છે એ બરાબર છે, એ લોકોને ખૂબ હેરાનગતિ થાય છે, એટલે મ્યુનિસિપાલિટીને આ ચુકાદો ગમ્યો નહીં. એટલે મ્યુનિસિપાલિટી ક્યાં ગઈ તો કે રતલામ જિલ્લાની અદાલત છે
તે સેન્સસ કોર્ટ કહેવાય છે, જેને જિલ્લા અદાલતને શું કહેવાય છે, સેન્સસ કોર્ટ કહેવાય છે, ત્યાં એ જાય છે. અને જિલ્લા અદાલતે શું ચુકાદો આપ્યો, એણે એમ કીધું કે જે તાલુકાની અદાલત છે એનો ચુકાદો ગેરવ્યાજબી છે, યોગ્ય છે નહીં. તો વળી પાછા તે એને વળી પાછો ચુકાદો કોની તરફેણમાં થઈ ગયો, મ્યુનિસિપાલિટીની તરફેણમાં. તો વળી પાછા સ્થાનિક લોકોને તો એનો એ જ પ્રશ્ન રહેવાનો. એટલે વળી પાછા સ્થાનિક રહીશો છે એ આ કેસને લઈ અને જિલ્લા અદાલતથી ઉપરની અદાલત એટલે કે વડી અદાલતમાં લઈ ગયા, બરાબર. અને વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો, પરંતુ તેણે હુકમ આપ્યો કે, બરાબર, એને શું કર્યું કે જે તાલુકાની અદાલત હતી, જે પહેલો ચુકાદો મળ્યો હતો કે લોકોને નુકસાન ન થવું જોઈએ અને મ્યુનિસિપાલિટીને બધા મળીને આનું વ્યવસ્થિત કરી દે એવો જે ચુકાદો એણે આપ્યો હતો, એને જે જિલ્લા અદાલત છે એટલે વડી અદાલત છે એને માન્ય રાખ્યો, બરાબર. અને શું કીધું, તો કે પાકી ગટર લાઈન માટે 15 દિવસની બદલે 7 માસનો સમય આપવામાં આવે છે, કારણ કે 15 દિવસમાં કદાચ એટલું કામ ન થાય. તેમજ ખાડાઓ છે એને માટીથી પૂરી દેવા જેથી તેમાં પાણી ભરાઈ જતાં મચ્છર ન થાય, આ કામ છે એ 2 વર્ષમાં પૂરું કરવું, બરાબર. આવો ચુકાદો આપ્યો. રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન હતી, તોય મ્યુનિસિપાલિટીને સંતોષ ન હતો. તેને સર્વોચ્ચ અદાલતમાં છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો અને વધારામાં એવો આદેશ આપ્યો કે તાલુકા અદાલતે જે ચુકાદો આપ્યો તો એ બરાબર જ છે, લોકોને નુકસાન પહોંચે છે તો આવું હોવું જોઈએ નહીં. અને ઉપરાંત કીધું કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંનેએ સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગરસાયણના પ્લાન્ટને બંધ કરવો જોઈએ કે જેથી લોકોના સ્વાસ્થ્યને કે કોઈ જાતની નુકસાની થાય નહીં. એટલે આ ચુકાદો છે એ આપણો અંતિમ ચુકાદો છે, આના પછી ક્યાંય પણ છે એ ન્યાય માંગવા જઈ શકાતું નથી. એટલે અહીંયા આપણે જુદા જુદા સ્તરે જોયું અને છેલ્લો ચુકાદો છે એ સર્વોચ્ચ અદાલતનો આપણે જોયો, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે શું દરેક વ્યક્તિ છે એ અદાલતની શરણમાં જઈ શકે છે, બધાને આટલો લાંબો અને ખર્ચાળ અવળી પ્રક્રિયા તાલુકામાંથી જિલ્લામાં જિલ્લામાંથી વડી અદાલતને સુપ્રીમ કોર્ટને આટલા ધક્કા ધુક્કી અને આવું જવું બધા વ્યક્તિને છે એ પરવડતું હોય છે, તો કે ના, ઘણી વાર આ પરિસ્થિતિથી કંટાળી અને સામાન્ય માણસ છે એ ન્યાય માટે અરજી કરતો નથી. આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં તો જઈ શકે છે, પણ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે ન્યાય છે એ એટલો સસ્તો નથી, ખૂબ જ ખર્ચાળ પડતો હોય છે. કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે, પરંતુ તેમાં સમય પણ બહુ જ લાગે છે. આ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે, વર્ષોના વર્ષો વહી જાય, જેટલું કામ થતા ન લાગ્યું હોત વાર મ્યુનિસિપાલિટીને એના કરતાં ઝાઝા વર્ષો તો એને આ ચુકાદો લેવામાં આપણે જે જોયું એમાં લાગે, બરાબર. એટલે ખૂબ જ સમય માંગી લે છે, ખૂબ જ ખર્ચાળ છે, બરાબર. એના કારણે એને ખૂબ જ સ્ટ્રગલ છે એ કરવું પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે, બરાબર. એટલે જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેને આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય તો પછી એને આવા અદાલતી ખર્ચા છે, ન્યાય માટેના ખર્ચા છે એ કરવા પોસાય નહીં. તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેને માટે ઘણું મુશ્કેલ હોય છે, બરાબર. આ બાબત ધ્યાનમાં રાખી અને 1980ના દશકામાં, બરાબર, 1980ના વર્ષમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો અને આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ પણ કર્યો. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, બરાબર. ક્યાં? તો કે જાહેર હિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યાં ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને
કે જે લોકોને અન્યાય છે એ પરવડી શકતો ન હોય, અને એવા લોકોનું કે જેનું અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે આ અરજી છે એ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે અને તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ધક્કાથી બચાવે છે. 1980ના દશકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા એવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે છે કે જનસમૂહના કોઈ પણ વર્ગમાં માનવ હકો છે એનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દો તે પોતે પોતાના ધ્યાનમાં લઈ અને જરૂર ન્યાય છે એ જાહેર હિતમાં આપી શકે છે. જિલ્લા અદાલત, તાલુકા અદાલત કે રાજ્યની વડી અદાલત પાસેથી એ કેસને છે એ સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટમાં છે એ લઈ શકાય છે. સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં બપોરે જે ભોજન એટલે કે મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની વ્યવસ્થા પણ એક જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપે જ થઈ છે. મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી બરાબર આપણા જે મૂળભૂત હકો છે એની હારે હારે જ આપણા એનો અમલ કઈ રીતે કરાવવા એના હિતથી જો અરજી અયોગ્ય હોય તો આ અરજી કરનાર જે વ્યક્તિ છે, માત્ર એવું નથી તો સર્વોચ્ચ અદાલતમાં જઈને દરેક વિરુદ્ધના કાયદાઓ કરી દે બરાબર, પણ જો આવી ખોટ કોર્ટનો સમય બગાડે અને ખોટી અરજીઓ કરે છે તો એવા વ્યક્તિ કે વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત છે એ દંડ પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન નંબર 4 સર્વોચ્ચ અદાલતવાળો પાઠ છે એ પૂર્ણ થાય છે, જેમાં આપણે સર્વોચ્ચ અદાલત વિશે ટૂંકમાં છે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં આપણે જુદા જુદા કેસની સ્ટડી જોઈ, પછી તો કે આપણને કહેવામાં આવ્યું કે સર્વોચ્ચ અદાલત શું છે, સરકારના 3 અંગોમાંનું 3 અંગ એટલે ન્યાયતંત્ર, અને ન્યાયતંત્ર અંતર્ગત દરેક અદાલતોનો સમાવેશ છે એ થાય છે. પછી સર્વોચ્ચ અદાલતની કામગીરી શું છે, એની સ્થાપના છે એ 28 જાન્યુઆરી 1950 થઈ, તે દિલ્હીમાં આવેલી છે તે આપણે જાણ્યું બરાબર. તો એનું કામ શું છે, તો કે કોઈ એક વ્યક્તિ હોય, એકથી વધુ વ્યક્તિઓ હોય એટલે કે નાગરિકો, નાગરિક અને સરકાર વચ્ચે કોઈ મતભેદ હોય, રાજ્ય અને સરકાર વચ્ચે કોઈ મતભેદ હોય, રાજ્ય વચ્ચે કોઈ એવા પ્રશ્ન હોય તો એ વિવાદોનો ઉકેલ કરવાનું કામ છે એ સર્વોચ્ચ અદાલત કરે છે. પછી આપણે નર્મદા કેસ સ્ટડી કર્યો બરાબર, અને આપણે જાણ્યું કે કઈ રીતે સર્વોચ્ચ અદાલત છે એણે 2006 ચુકાદો આપ્યો. પછી તમારે પ્રવૃત્તિ કરવાની છે, જુદા જુદા કેસ જોવાના છે. પછી આપણે જોયું કે આપણું ન્યાયતંત્ર છે એને સ્વતંત્ર શું કામ રાખવામાં આવ્યું છે, કારણ કે દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન ન્યાય મળી રહે, અને વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે, તો હા જોડાયેલી છે, એના વિશે આપણે જોયું, સમજ્યું, અભ્યાસ કર્યો. કઈ રીતે જે ગ્રામ પંચાયત છે એ સ્વતંત્ર છે, તે પછી આપણે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, રાજ્યની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત વિશે જોયું કે કઈ રીતે છે એ એકબીજા સાથે જોડાયેલી છે. આપણું ન્યાયતંત્ર છે એ કેવું છે, એક સૂત્રીય છે એ જોવા મળે છે, એ નીચેથી ઉપર તરફ આપણે ન્યાય માંગવા માટે જઈ શકીએ છીએ, અને આના જ માટે શું છે, તો કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય છે એ થતો નથી, દરેક સાથે વ્યવસ્થિત ન્યાય થઈ શકે એ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર. તો આ આપણે અહીંયા જોયું. ત્યાર પછી આપણે એક કેસ સ્ટડી કર્યો બીજો, કે આપણે કઈ રીતે તાલુકા અદાલતમાંથી જિલ્લા અદાલતમાં, જિલ્લામાંથી વડી અને વડી અદાલતમાંથી આપણે સર્વોચ્ચ અદાલતમાં છે એ જઈ શકીએ છીએ અને ન્યાય માટેની અપીલ કરી શકીએ છીએ.
આપણે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જેનો બધાનો અભ્યાસ કર્યો હતો એ બધી ખૂબ જ લાંબી જટિલ અને ખર્ચાળ પ્રક્રિયાઓ છે એ પણ આપણને જાણવા જોવા અને સમજવા મળ્યું. તો ત્યાર પછી આપણે જોયું કે શું દરેક વ્યક્તિ અદાલતની શરણાગતિમાં જઈ શકે છે, તો કે જઈ તો શકે છે, પણ જે વ્યક્તિ અભણ છે, જે વ્યક્તિ મજૂરી કરે છે, ગરીબ છે, બરાબર, આવી વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આવો ન્યાય મેળવવો પરવડતો નથી. એના કારણે જે એક 1980ના દશકામાં સર્વોચ્ચ અદાલતે કેનો વ્યવસ્થા કરી, તો કે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરી છે કે જે આવા લોકો છે એ સીધા સર્વોચ્ચ અદાલતે સુધી ન્યાય લેવા માટે પહોંચી શકે છે, બરાબર, વડી અદાલત સુધી ન્યાય લેવા માટે પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેસન અંતર્ગત સર્વોચ્ચ અદાલત વિશે અને આપણા ન્યાયતંત્ર વિશે આ બધી બાબતોનો અભ્યાસ કર્યો. અહીંયા આપણો ધોરણ 8નો પાઠ 4 સર્વોચ્ચ અદાલત છે એ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા લેસન સાથે નવા અભ્યાસક્રમ સાથે મળશું. નમસ્તે.